पड़े ना तो दी। हेलो, ओके वेदांत, ओके। सो अपने जिस बात चलती थी, क्या चलती थी, दैट इज अ गोडाउन। ओके बराबर है। सो ज्यां ज्यां बहु तमारे बहु प्रीसियस कॉस्टली मटेरियल हो ने, ए तमारे एनु स्टोर ओछू करो, कारण के त्यां तमारो ज्यां प्रोडक्शन ओछू होय एनु मटेरियल बहु कॉस्टली होय। ओके, तो एवी बधी वस्तु आपणे गोडाउन में ओछी राखवानी, अने जे जेनु कॉस्ट बहु ओछी होय, जे नट बोल्ट्स, ओके, तो एनी कॉस्ट बहु ओछी होय, तो एनु आपणे स्टॉक वधारे राखवानो। केम? कारण के ट्रांसपोर्टेशन कॉस्ट तमने ओछी लागे, बराबर छे। पहले कॉस्टली चीज होय एमां शुं होय कि तमने वधारे रेट ऑफ इंटरेस्ट तमने लागे, जो कॉडोना पड़ी ज रहेवानुं होय, तो एवी वस्तु आपणे स्टोर करवी नहीं। ओके बराबर छे। पण जे नानी नानी वस्तु छे, ओके, एनी कॉस्ट बहु ओछी होय, तो एवी वधारे राखवानी। केम? कि ट्रांसपोर्टेशन कॉस्ट तमने लागे नहीं। ओके, हवे एक्जाम्पल, तमे नानी नानी वस्तु छे 10 वखत मोकलाव, 10 वखत तमे मंगाવ, એટલે 10 વખત તમારો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તમને આ ઉપર ઇન્ક્રીઝ થાય। ઓકે, પણ એક જ વારમાં તમે બહુ બલ્કમાં મંગાવી લીધી હોય, તમારી દર વખતની જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે નહીં, કારણ કે એક ટાઈમ જ્યારે ટ્રક આવે ને, એ મિનિમમ 10,000 તમારા ઉપર ચાર્જ કરે। કેટલા? મિનિમમ 10,000 અમુક। ઓકે, તો એ તમારે ધ્યાન રાખવાનું કે સ્ટોરેજની અંદર જે કોસ્ટલી ચીઝ છે, બહુ વધારે બહુ કોસ્ટલી છે, એક એક પ્રોડક્ટ તમારી સપોઝ 5-10 લાખની આવે છે, તો એવી ઓછી રાખવાની, એ ઓછી રાખવાની, પણ જે જેની કોસ્ટ બહુ ઓછી હોય એની ક્વોન્ટિટી વધારે રાખવાની। ઓકે, કેમ? કે આપણને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે નહીં, કારણ કે મિનિમમ કોસ્ટ કેટલી છે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ ખબર તમને? 10,000 છે। ઓકે, એકવાર તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો, એનો ચાર્જ તમારો કેટલો છે? 10,000 છે, બરાબર છે। તો એવી સ્કીમ, એવી વસ્તુ ઓલવેઝ તમારે શું કરવાનું? ઓછી રાખવાની। ઓકે, તો એવી વસ્તુ તમારી પાસે ઓછી રાખવાની કે જેનું આપણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધારે હોય। ઓકે, સોરી, એવી વસ્તુ તમારે વધારે રાખવાની કે જેમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તમને ઓછી લાગે, બરાબર। તો એ કરવાથી શું થાય કે તમારી પાસે સ્ટોક વધારે રહે, તમારે વારે ઘડીએ તમારે ગુડ્સ મંગાવવું પડે નહીં, જેટલી વાર તમે ગુડ્સ મંગાવો એટલી વાર તમારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પે કરવી પડે, બરાબર છે। સો નેક્સ્ટ વન છે, દેટ ઇઝ પોઈન્ટ્સ ફોર ધ ગવર્મેન્ટ આફ્ટર પ્રોડક્શન, એવરી પ્રોડક્ટ કેન નોટ બી ઇમિડિયેટલી સોલ્ડ ઓર કન્ઝ્યુમ એન્ડ હેન્સ સ્ટોરેજ બીકમ્સ એસેન્શિયલ, ગોડાઉન ઇઝ નેસેસરી ફોર પ્રિવિલિંગ ધ પરિસેબલ ગુડ્સ, સમ ગુડ્સ આર ઓનલી સિઝનલ ડિમાન્ડ બટ ઇટ ઇઝ પ્રોડક્શન ટેક પ્લેસ થ્રુ આઉટ ધ યર, સચ ગુડ્સ આર સ્ટોર ઇન ગોડાઉન એન્ડ વેન દેર ઇઝ અ ડિમાન્ડ ઇટ વિલ બી સપ્લાયડ ફ્રોમ ગોડાઉન। ઓકે, તો જે પણ આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોય ગુડ્સ, ઓકે, જ્યારે આપણે ડિમાન્ડ હોય નહીં, બરાબર છે, હવે મેન્યુફેક્ચરિંગમાં તમારે ગુડ્સ મોકલવાનું હોય તો એ ટાઈમમાં તમે એ ગુડ્સ મોકલી શકો છો। ઓકે બરાબર છે, તો તમે ગોડાઉનમાં સ્ટોર રાખો અને વ્યવસ્થિત જગ્યાએ રાખો, અને જ્યારે જ્યારે એની પ્રોડક્શનમાં જરૂર પડે તમે ગોડાઉનમાંથી કાઢીને પ્રોડક્શનમાં એને ઉપયોગ કરી શકો છો। ઓકે, એટલા માટે તમારી પાસે જો ગોડાઉન હોય સારું, તો તમારું પ્રોડક્શન કોઈ દિવસ અટકે નહીં। ઓકે, તમારું જે પ્રોડક્શન છે સ્મૂથલી ચાલ્યા કરે, અને તમારે ગોડાઉનમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, એનું મેનેજમેન્ટ બહુ જ વ્યવસ્થિત હોવું જોઈએ। ઓકે, એનું મેનેજમેન્ટ બહુ વ્યવસ્થિત હોવું જોઈએ કે તમારે પ્રોડક્શન કોઈ દિવસ અટકે નહીં। ઓકે, કે ભાઈ આપણી પાસે મટીરિયલ નથી અને આજે કામ નહીં થાય એવું ના થવું જોઈએ, કારણ કે તમારે લેબરના ચાર્જિસ, તમારા જે પેમેન્ટ છે એ તમારે ચૂકવવા જ પડે। ઓકે, એટલે પ્રોડક્શનમાં આ બધી વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું હોય છે, કારણ કે આ બધી વસ્તુ એકબીજા જોડે કનેક્ટેડ છે। ઓકે, એક પણ વસ્તુ જો નહીં હોય તો પણ કામ અટકી જશે। હવે તમારી પાસે રો મટીરિયલ છે, ઓકે, બધું જ છે, પણ તમારી પાસે લેબર નથી, ઓકે, લેબર આવ્યો નથી, ઓકે, તો પણ તમારું કામ સ્ટોપ થઈ જશે। એટલે ઘણા બધા એવા પોઈન્ટ્સ હોય છે, એક આખું એક તમારે એક ટીમ છે એ પહેલેથી વ્યવસ્થિત રાખવી પડે, જેથી તમારા કામમાં બ્રેક લાગે નહીં। ઓકે, તો આ બધી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની હોય છે જ્યારે તમે પ્રોડક્શનમાં હો ત્યારે। તો એક જો વ્યવસ્થિત ગોડાઉન આપણી પાસે હોય તો કોઈ દિવસ આપણને તકલીફ થાય નહીં। ઓકે, ઓન મેની ઓકેશન્સ મટીરિયલ્સ આર ઇસેન્શિયલ ટુ બી સ્ટોર ફ્રોમ પ્રોડક્શન ફોર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એઝ અ પાર્ટ ઓફ કોમર્સ એન્ડ ગોડાઉન સર્વિસિસ ઇસેન્શિયલ। ઓકે, તો તમે મેં પહેલાં જ કીધું કે મેનેજમેન્ટ, ઇફિશિયન્ટ મેનેજમેન્ટ માટે તમારું જો મેનેજમેન્ટ સારું કરવું હોય તો તમારી પાસે એક વ્યવસ્થિત ગોડાઉન હોય તો સારું, કે તમારું જે ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ છે એ બહુ વ્યવસ્થિત થઈ શકે, બટ તમારી પાસે જો પ્રોપર ગોડાઉન હોય તો ઓકે। સો ઇન્વેન્ટરી ઇઝ ઓલ્સો એ પાર્ટ ઓફ મેનેજમેન્ટ, ઓકે,
અને મેનેજમેન્ટ છે એના માટે કોમર્સિસ માટે આ જે છે વેરહાઉસિંગ ઇઝ અ પાર્ટ ઓફ વેરહાઉસિંગ ઓકે ઇઝ અ પાર્ટ ઓફ કોમર્સ ઓકે તો કોમર્સમાં શું શું આવે છે વેરહાઉસિંગ આવે છે ટ્રાન્સપોર્ટેશન આવે છે બેન્કિંગ આવે છે ઇન્સ્યોરન્સ આવે છે આ બધું કોમર્સિસમાં આવે છે ઓકે બરાબર છે સો ગોડાઉન ઓલ્સો કમ્સ ઇન કોમર્સિસ ઓકે તો આ બધી સર્વિસ એમાં આવે છે કોમર્સમાં આવે છે ઓકે નાઉ મિનિંગ ગોડાઉન ઇઝ સચ એ સર્વિસ વેર પ્રોડક્ટ ઇઝ સ્ટોર ઓકે તો ગોડાઉન શું છે કે જ્યાં તમે વસ્તુ એક જગ્યાએ વ્યવસ્થિત સ્ટોર કરી શકો છો ઓકે વાઇલ સ્ટોરિંગ ધ પ્રોડક્ટ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ પ્રોવાઇડેડ સો દેટ મિનિમમ ચેન્જીસ અકર્સ ઇન ધ ક્વોલિટી ધીસ ઇઝ ધ મેઇન ઓબ્જેક્ટિવ હવે કેવું છે કે તમારી પાસે જો વ્યવસ્થિત સ્ટોરેજ હશે વ્યવસ્થિત ગોડાઉન હશે વાઇલ સ્ટોરિંગ ધ પ્રોડક્ટ ધ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ ઇઝ પ્રિવેન્ટેડ ઓકે તમે જ્યારે સ્ટોર કરો છો ત્યારે એની ક્વોલિટી તમારે સચવાઈ રાખવાની છે ઓકે એટલા માટે તમારી પાસે એક સારામાં સારું એક ગોડાઉન હોવું જોઈએ કે જ્યાં ક્વોલિટી ઉપર ઇફેક્ટ ના પડે કારણ કે ઘણી બધી એવી પ્રોડક્ટ્સ હોય છે કે જે ઓપનમાં રાખવાથી બગડી જતી હોય ઓકે તો એવી બધી પ્રોડક્ટ્સ તમે જો વ્યવસ્થિત ગોડાઉનમાં તમે મૂકો છો તો તમને વાંધો આવશે નહીં એક્ઝામ્પલ કે ભાઈ શાકભાજી છે ઓકે શાકભાજી જો એની પાસે જો પ્રોપર સ્ટોરેજ નહીં હોય પ્રોપર તમારું કોલ્ડ સ્ટોરેજ નહીં હોય તો એ શાકભાજી ગોડાઉનમાં બગડી જશે બરાબર છે તો તમારી પાસે જો પ્રોપર કોલ્ડ સ્ટોરેજ હશે તમારે કોઈ પણ જાતનો તમને શાકભાજીમાં જોવાની જરૂર પડે નહીં એક તો જો ઉંદરડા પણ ના આવે ઇન્સેક્ટ્સ પણ ના આવે કારણ કે ત્યાં કેવું હોય છે માઇનસમાં ટેમ્પરેચર હોય છે ઓકે એટલે માઇનસમાં કોઈ પણ જીવજંતુ જીવી શકે નહીં પહેલો બેનિફિટ એ છે તમને કોઈ પણ જાતનો બેક્ટેરિયા અંદર આવી શકે નહીં એન્ટર ના થઈ શકે અને એન્ટર થાય તો એની ડેથ થઈ જાય કારણ કે બિલો ઝીરો ડિગ્રી કોઈ પણ ઇન્સેક્ટ જીવી શકે નહીં એટલે જેટલા પણ ઓપરેશન્સ હોય છે ઓપરેશન થિયેટરમાં એ લોકો કરતા ડૉક્ટર લોકો શું કરતા હોય છે કે રૂમ ટેમ્પરેચર બિલો ઝીરો ડિગ્રી કરી નાખીએ લોકો જ્યારે તમે માણસની જ બોડી તમે જ્યારે કટરથી તમે એને કટ કરો છો કે બોડીને તો અંદર ઇન્સેક્ટ જવાની કોઈ સંભાવના રહેતી નથી બિકોઝ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ ઇઝ બિલો ઝીરો ડિગ્રી ઓકે તો એવા કેસની અંદર કોઈ પણ બેક્ટેરિયા રૂમની અંદર રહી શકે નહીં સેમ થિંગ ઇફ યુ પુટ ધ વેજીટેબલ્સ ઓર મિલ્ક ઓકે કોલ્ડ સ્ટોરેજમાં તો કોઈ દિવસ બગડી શકે નહીં કારણ કે ત્યાં કોઈ બેક્ટેરિયા એન્ટર થઈ શકે નહીં એટલા માટે ઓકે સો આ હતું મિનિંગ ઓફ ગોડાઉન સો ધીસ ઇઝ અ મેઇન ઓબ્જેક્ટિવ ગોડાઉન ક્રિએટ્સ અ ટાઈમ યુટિલિટી ફોર પ્રોડક્ટ ઓકે હવે આનો મતલબ શું છે ગોડાઉન ક્રિએટ ટાઈમ યુટિલિટી ઓફ અ પ્રોડક્ટ એની વન વેદાંત કનબર એનો મતલબ શું છે go down create time utility for product okay ના એના એવો મતલબ છે કે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે એ વસ્તુ ઇઝીલી તમે એને શું કહેવાય સેલ કરી શકો ઓકે બરાબર છે એક્ઝામ્પલ કે આપણે વાત કરો કે સપોઝ પોટેટો છે ઓકે તો પોટેટો આપણે જે અત્યારે ખાઈએ છીએ એ અત્યારે ખેતરમાં ઉગે છે ના ઓકે ઇટ વિલ બી ધ પ્રોડક્શન ઓફ પોટેટો ઇઝ ડન ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર જાન્યુઆરી ઓકે બરાબર છે આપણે જે ઘઉં ખાઈએ છીએ અત્યારે ઉગ્યા છે ના ઘઉં ક્યારે ઉગે છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બરાબર છે ક્લિયર દિસ તો અત્યારે જે આપણે ખાઈએ છીએ એ ગોડાઉનમાં જે સ્ટોર કર્યા છે ઓકે બરાબર છે એ આપણે સ્ટોર કરેલા ત્યાંથી આપણે પરચેસ કરીએ છીએ આપણે ઘરમાં લાવીએ છીએ ઓકે તો ઘણું એટલે જ્યારે એની ડિમાન્ડ હોય ને ત્યારે તમે સેલ કરી શકો ઓકે એટલે તમને વધારે પૈસા મળે જ્યારે એની ડિમાન્ડ હોય પ્રોડક્ટની ઓકે ત્યારે તમે સેલ કરો તો તમને વધારે પૈસા મળી શકે દેટ ઇઝ કોલ્ડ ટાઈમ યુટિલિટી ઓકે દેટ ઇઝ કોલ્ડ ટાઈમ યુટિલિટી ઓકે હવે ઘણા ટાઈમ એવું કેવું હોય છે કે ફ્રૂટ્સમાં વેજીટેબલ્સમાં અનાજમાં કે જ્યારે સિઝન હોય ત્યારે ભાવ જે સપ્લાય વધારે હોય ને ત્યારે ભાવ ડાઉન થઈ જાય જ્યારે માર્કેટમાં શું થાય સપ્લાય વધારે કેમ હોય કારણ કે એની સિઝન હોય પ્રોડક્શનની ઓકે તમે જો શાકભાજી બધી ડિસેમ્બરમાં ભાવ બહુ સસ્તા હોય પણ જેમ જેમ મે મહિનો આવે ને ત્યાં એનો ભાવ વધી જાય બરાબર છે કેમ એવું થાય કારણ કે એનું પ્રોડક્શન ત્યારે હોય જ નહીં તો શાકભાજી મળે ક્યાંથી આપણને ફ્રોમ ધીસ ગોડાઉન્સ ઓકે તો આ જે વેરહાઉસિંગ અને આ જે ગોડાઉન્સ છે એમાં જે લોકોએ સ્ટોર કર્યા છે એ આપણને શાકભાજી અને ફ્રૂટ્સ મળતા હોય છે બરાબર છે તમે જો તમને મેંગો છે આ બધા સિઝનલ ફ્રૂટ છે ઓકે પણ તમને જોઈતા હશે તમને કોઈ પણ ટાઈમ મળી જશે તો એ ક્યાંથી લાવશે એ લોકો
વેરહાઉસિંગમાંથી લાવશે, બરાબર છે? તો ઇન ધ કે હવે સોરી હવે કેવું છે કે વેરિયેબલમાં કેવું છે કે તમને જ્યારે ભાવ આવે ને, જ્યારે માર્કેટમાં ડિમાન્ડ થાય ત્યારે તમે સેલ કરો, તમને સારો પ્રોફિટ થાય. ઓકે, તો વેરહાઉસિંગ એના માટે છે કે જ્યારે ભાવ એનો વધે એ ટાઈમમાં તમે જો સેલ કરો તો તમને સારામાં સારો પ્રોફિટ મળે, અને જ્યારે ભાવ ડાઉન હોય તમે સેલ કરવાનું સ્ટોપ કરી દો કે ના હવે આપણે સેલ કરવું જ નથી અત્યારે, કારણ કે ભાવ બહુ ડાઉન છે, તો આજે આપણે માર્કેટમાં જવાનું જ નહીં, સેલ કરવાનું જ નહીં પડતું. ઓકે, રાહ જોવાની કે અઠવાડિયા પછી, 10 દિવસ પછી કે મહિના પછી જો ભાવ વધે ત્યારે તમે સેલ કરો તો તમને સારામાં સારા પૈસા મળી શકે. ઓકે, અત્યારે ઇન્ડિયામાં એ જ પ્રોબ્લેમ છે કે આપણા ફાર્મર્સ પાસે પ્રોપરલી વેરહાઉસિંગ નથી. ઓકે, એના બેનિફિટ પણ છે અને નુકસાન પણ છે. જો ફાર્મર પાસે વેરિંગ આવશે, વેરહાઉસિંગ આવી જશે ને, તો પછી શાકભાજીનો ભાવ વધી જશે. ઓકે, બરાબર છે? અત્યારની પાસે વેરહાઉસિંગ છે જ નહીં. જેટલા પણ ફાર્મર્સ છે, 95% ફાર્મર્સ પાસે વેરહાઉસિંગ નથી. એના માટે એ લોકો સારા પૈસા કમાઈ શકતા નથી. આખો દિવસ એ લોકો મજૂરી કરે છે ફાર્મમાં. ઓકે, પણ એમની પાસે વેરહાઉસિંગ ફેસિલિટી નથી, બરાબર છે? એના માટે જે ભાવ લેવાનો હોય ને માર્કેટમાંથી, એ ભાવ લઈ શકતા નથી. એમને ઓછા પૈસે એ આપવું પડે છે, કારણ કે શાકભાજી 7 દિવસમાં પકડી જાય. એકવાર તમે ઝાડ ઉપરથી નીચે ઉતારો અને જે ફ્રૂટ્સ છે એ ત્યાંથી લઈ લો તમે ફાર્મમાંથી, પછી એ 7 દિવસમાં એ બગડી જાય. ઓકે, 7 દિવસ પછી તમે સેલ થઈ શકે નહીં, બરાબર છે? એટલે વિથિન 7 ડેઝની અંદર આપણે એનો નિકાલ કરવો પડે, કારણ કે ફાર્મર પાસે સારા વેરહાઉસિંગ હોતા જ નથી. એટલે એ લોકોને 7 દિવસમાં વેચવું જ પડે, ઓછા ભાવે તો ઓછા ભાવે પણ એ લોકોને વેચવું પડે, બરાબર છે? સો દેટ્સ વાય ફાર્મર્સ આર નોટ અર્નિંગ. બટ અહીંયાના જે હવે મેં જોયું છે, ગુજરાતના જે ફાર્મર્સ છે એમની પાસે પૈસા સારા એવા છે. ઓકે, એટલે હવે એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે વેરહાઉસિંગ બનાવવાનું. અને જેટલા પણ અમદાવાદની આજુબાજુ છે, ગામડાઓ છે ને, એ ગામડામાં બધે વેરહાઉસિંગ મૂકેલા છે. ઓકે, પણ વેરહાઉસિંગ બનાવવાથી ખાલી તમે પેલું બિલ્ડિંગ બનાવો, છપરું બનાવો, એનાથી થતું કશું થતું નથી. એની અંદર તમારે પેલો જે કોલ્ડ સ્ટોરેજનો પ્લાન્ટ નાખવો પડે બેટા. ઓકે, એની અંદર તમારે કોલ્ડ સ્ટોરેજનો પ્લાન્ટ નાખવો પડે અને અંદર 0 ડિગ્રી તમારે મેન્ટેન કરવું પડે. ઓકે, 2 કલાક પણ ચાલે નહીં. તમારો આખું જો ગોડાઉન ભરેલું હોય ને આખું શાકભાજીથી, તમારે 2 કલાક પણ લાઇટ જાય એવું ચાલે નહીં. અને ગામડામાં લાઇટ જાય છે, બરાબર છે? ખાલી આખા ઇન્ડિયામાં ગુજરાત એવું છે કે જ્યાં લાઇટ જતી નથી. બાકી ઇન્ડિયા, ગુજરાત છોડીને જેટલા પણ સ્ટેટ છે, બધા સ્ટેટની અંદર લાઇટ જાય છે. ઓકે, તો વેરહાઉસિંગમાં કેવું હોય છે કે પ્લાન્ટ બહુ મોટો હોય, જગ્યા બહુ મોટી હોય, અને તમારે ટેમ્પરેચર 0 ડિગ્રી મેન્ટેન કરવાનું હોય છે, બરાબર છે? તો એમાં એની કોસ્ટ પણ વધારે હોય છે. એટલા માટે ફાર્મર્સ છે એ વેરહાઉસિંગની ફેસિલિટી લઈ શકતા નથી. ઓકે, દેટ ઇઝ અ ડ્રોબેક ઓફ ધ ફાર્મર. ઓકે, એ લોકો એનો બેનિફિટ લઈ શકતા નથી, બરાબર છે? સો આ હતું વેરહાઉસિંગ. ભાઈ ખબર પડી, તમે મેં કીધું એ ખબર પડી તમને? ઓકે, સો ટાઈપ્સ ઓફ ગોડાઉન. ઓકે, તો ગોડાઉન કેટલા પ્રકારના છે? એક તો ઓનરશીપ પ્રોસ્પેક્ટિવ. ઓકે, એટલે પોતાની માલિક હોય એવા, એમાં પ્રાઇવેટ પણ હોઈ શકે અને પબ્લિક પણ હોઈ શકે. બીજું છે પેમેન્ટ ઓફ કસ્ટમ ડ્યુટી પ્રોસ્પેક્ટિવ. ઓકે, એટલે જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો ને ત્યારની વાત છે આ. કસ્ટમ ડ્યુટી પેડ ગોડાઉન અને બોન્ડેડ ગોડાઉન. ઓકે, પછી આવે છે યુઝફુલનેસ પ્રોસ્પેક્ટિવ. ઓકે, તેમાં 2 છે, જનરલ ગોડાઉન અને બીજું સ્પેશિયલ ગોડાઉન. ઓકે, તો 1 બાય 1 હવે આપણે ડિટેલમાં એને સ્ટડી કરીએ. ઓકે, સો ફર્સ્ટ વન, દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ગોડાઉનમાં ફ્રોમ ધ ઓનરશીપ પ્રોસ્પેક્ટિવ. ઓકે, તો એની જે આપણે માલિકી છે એની વાત કરીએ આપણે. સો ફર્સ્ટ વન, દેટ ઇઝ અ પ્રાઇવેટ ગોડાઉન. ઓકે, તો પ્રાઇવેટ ગોડાઉન કોને કહેવાય? એની ટ્રેડર્સ ઓર મેન્યુફેક્ચરર હુ ઓન્સ એ ગોડાઉન ફોર સ્ટોરેજ ઓફ હિસ ગુડ્સ એકોર્ડિંગ ટુ હિસ રિક્વાયરમેન્ટ ઇઝ નોન એઝ પ્રાઇવેટ વેરહાઉસ. ઓકે, જે પણ મેન્યુફેક્ચર હોય એનું પ્રોડક્શન કરે છે. ઓકે, બરાબર. તો હવે જે પ્રોડક્શન થયું છે એને ક્યાંક તો એને શો કરવું પડશે, તો એ પોતાનું એનું જો ગોડાઉન હોય તો એમાં એ અંદર મૂકી શકે છે. દેટ ઇઝ કોલ્ડ પ્રાઇવેટ ગોડાઉન. ઓકે, તો એ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, યુનિટ છે, અને જે પણ પ્રોડક્શન થાય છે એ પોતાના ગોડાઉનમાં જ મૂકે છે. દેટ ઇઝ કોલ્ડ પ્રાઇવેટ ગોડાઉન. ઓકે, બીજું છે પબ્લિક ગોડાઉન. તો એમાં કેવું છે કે કોઈ પણ બહારનો વ્યક્તિ છે અંદર ગુડ્સ મૂકી શકે છે અને એના બદલામાં એને રેન્ટ પે કરવાનું હોય છે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ પબ્લિક ગોડાઉન. લેટ સી અહીંયા શું લખ્યું છે. તો ગોડાઉન વિચ ઇઝ ઓન નોટ ફોર સ્ટોરિંગ ગુડ્સ ફોર ઓન બિઝનેસ
but for public use is known as public godown. Okay. હવે આમાં કેવું છે કે ઓનરશીપ છે એ જે બિઝનેસમેન છે એ પોતે મેન્યુફેક્ચરિંગ કરતો નથી, પણ એની પાસે ખાલી વેરહાઉસ છે. ઓકે, એ વેરહાઉસ કોના માટે એને ઓપન કર્યા છે? પબ્લિક માટે. તો પબ્લિક જે છે એનું જે ગુડ્સ છે, પબ્લિક એટલે બિઝનેસમેન. ઓકે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બિઝનેસમેન. ઓકે, તો જે અલગ અલગ બિઝનેસમેન છે એમનું જે ગુડ્સ છે એના વેરહાઉસિંગમાં મૂકશે અને એના બદલામાં શું કરશે? એ રેન્ટ લેશે. ઓકે, ગોડાઉનમાંથી. Such godowns are owned by private individuals or by institutes. Okay, તો એવા જે ગોડાઉન હોય છે એક માણસના પણ હોઈ શકે, અધરવાઇઝ એ મોટી કંપનીના પણ હોઈ શકે. ઓકે, બિઝનેસમેન એન્ડ અધર યુઝ ધીસ ગોડાઉન એન્ડ દે પે રેન્ટ. ઓકે, તો કોઈ પણ બહારનો વ્યક્તિ જ્યારે ગોડાઉન યુઝ કરે છે, ઓકે, તો એના બદલામાં આપવું શું પડશે? રેન્ટ આપવું પડશે. એન્ડ બેર અધર એક્સપેન્સીસ. ઓકે, અને બીજા બધા એક્સપેન્સીસ એને બેર કરવા પડશે. Public godowns are situated near the railway station, port and airport. Okay. So, public godown kya open karvama aave chhe? Railway station, pachi port, એટલે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. ઓકે, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટની જગ્યાએ જે પોર્ટ હોય, પોર્ટ ઓલવેઝ પોર્ટ માંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય. પોર્ટ સિવાયનું જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ હોય દેટ ઇઝ કોલ્ડ સ્મગલિંગ. ઓકે, તો એ ઇલીગલ છે. ઓકે, જ્યારે પણ તમારે એક્સપોર્ટ કરવું હોય તો તમે પોર્ટ ના યુઝથી જ એક્સપોર્ટ કરી શકો, અને જ્યારે પણ તમારે ઇમ્પોર્ટ કરવું છે તો તમે પોર્ટના યુઝથી તમે ઇમ્પોર્ટ કરી શકો. એ સિવાય તમે જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરો દેટ ઇઝ કોલ્ડ સ્મગલિંગ એન્ડ દેટ ઇઝ ઇલીગલ. ઓકે, અને બીજું છે એરપોર્ટ. ઓકે, તો હવે તમે જ્યારે ટ્રાન્સપોર્ટેશન થઈ શકે, ઓકે, તેમાં ત્રણ વે થઈ શકે: રોડવેઝ, એરવેઝ અને સીવેઝ. ઓકે, તો આપણે સીવેઝની વાત કરીએ, શું આવે એમાં? પોર્ટ આવે. આપણે બાય રેલ કરીએ, રોડ કરીએ, તેમાં શું આવે? રેલવે આવે. ઓકે, અને એરપોર્ટ પાસે શું આવે? બાય એર આવે. બરાબર છે, આપણી પાસે ત્રણ વેઝ છે, આમ તો ચાર વેઝ છે. એક તો રેલવે, રોડવે, પછી એરવેઝ અને સીવેઝ. ઓકે, ચાર વેઝ છે. ઓકે, તો જ્યાં જ્યાં આના સ્ટેશન આવે છે, સ્ટેશન કોને કહેવાય? કે જ્યાંથી ગુડ્સ તમારું લોડિંગ થાય અને પાછું ત્યાંથી આવી શકે. ઓકે, રીતે ફોર એક્ઝામ્પલ કે તમે ઇમ્પોર્ટ કરો છો તો એ પાછું આવી શકે ત્યાંથી, એને કહેવાય ઇમ્પોર્ટ. તો જ્યાં તમારું જે ગુડ્સ છે લોડિંગ થાય છે ત્યાં બધા જ વેરહાઉસિંગ અવેલેબલ હોય છે. બરાબર, તો જ્યાં ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ હશે, જે રીતે આપણે સરખેજમાં ઘણી બધી ટ્રાન્સપોર્ટ કંપની છે, ઓકે, ત્યાં તમને વેરહાઉસિંગ વધારે જોવા મળશે. ઓકે, બરાબર છે, તો વેરહાઉસિંગ ક્યાં હોય? કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યાં જ વેરહાઉસિંગ હોય. ઓકે, ટુડે પબ્લિક વેરહાઉસિંગ હેવ ડેવલપ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન. ઓકે, બરાબર છે, હવે ઘણા બધા પબ્લિક વેરહાઉસિંગ છે કે જ્યાં હવે એ લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. ઓકે, એઝ એ ગોડાઉનનો. ટુડે પબ્લિક ગોડાઉન્સ હેવ બીકમ એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન. હવે લોકોએ એને પ્રોફેશન તરીકે અપનાવ્યો છે. હવે મારી પાસે જો એક્સ્ટ્રા પૈસા હોય તો એ ગોડાઉન ફર્સ્ટ ક્લાસ બનાવી દઉં, અને એમાં બધા જ અલગ અલગ જાતના બિઝનેસમેન છે, ટ્રાન્સપોર્ટેશન કંપનીઓ છે, એ મારા ગોડાઉનમાં માલ મૂકશે, એના અગેન્સ્ટમાં હું ચાર્જ કરીશ. બરાબર, દેટ ઇઝ કોલ ગોડાઉન. ઓકે, દેટ ઇઝ કોલ પ્રોફેશનલ ગોડાઉન્સ. ઓકે, દે ગેરંટી પ્રોડક્ટ સ્ટોરેજ. તો ત્યાં તમને ગેરંટી મળે છે, તમારો ગુડ્સ બગડશે નહીં એની ગેરંટી તમને આપે છે લોકો. ઓકે, મેન્ટેનન્સ એન્ડ પ્રોડક્શન. ઓકે, તો તમે ત્યાં જે છે તમને ગેરંટી મળશે કે તમારું ગુડ્સ ખરાબ થશે નહીં, એનું જે મેન્ટેનન્સ છે એ અમે ઉપાડીશું, તમારા ગુડ્સને કોઈ તકલીફ થવા દેશે દેવામાં આવશે નહીં, અને એનું પ્રોટેક્શન પણ અમે કરીશું. ઓકે, આ ત્રણ વસ્તુ તમને એ લોકો આપે છે, એના બદલામાં તમારે શું આપવાનું છે? રેન્ટ આપવાનું છે. ઓકે, પબ્લિક ગોડાઉન્સ પ્રોવાઇડ્સ રિસિપ્ટ ફોર ધ પ્રોડક્ટ વિચ હેવ બીન એક્સેપ્ટેડ બાય ધેમ ફોર સ્ટોરેજ. તમે જો તમારું ગુડ્સ ગોડાઉનમાં મૂકો છો તો એના અગેન્સ્ટમાં એ લોકો તમને રિસિપ્ટ આપશે કે તમારે આટલા કેજીનું ગુડ્સ અમારે ત્યાં પડ્યું છે, પછી પોટેટો હોય કે પછી જે પણ તમારું વેજીટેબલ ફ્રૂટ્સ કે કોઈ પણ સિવાયની કોઈ વસ્તુ હોય, તમને એ લોકો રિસિપ્ટ આપે છે કે ભાઈ તમારું આટલું જે ગુડ્સ છે અમારી પાસે પડે છે, અને અમારે ત્યાં એના બદલામાં તમારું એ લોકો ચાર્જ કરશે. ઓકે, જે પણ તમારું પેમેન્ટ, જે પણ તમારે પેમેન્ટ આપવાનું હોય એઝ અ રેન્ટ, એ તમારે પેમેન્ટ આપી દેવાનું, તમને એની રિસિપ્ટ મળી જશે. ઓકે, તમારે રેન્ટ છે એડવાન્સ આપવું પડશે એની અંદર. ધ રિસિપ્ટ આર ટ્રાન્સફરેબલ એન્ડ સો વાઇલ ધ પ્રોડક્ટ ઇઝ ઇન પબ્લિક ગોડાઉન દેર કેન બી પરચેઝ એન્ડ સેલ ઓફ સચ પ્રોડક્ટ. ઓકે, એ જે રિસિપ્ટ છે ટ્રાન્સફરેબલ છે. હવે એક્ઝામ્પલ કે હું ફાર્મર્સ છું. ઓકે, મારી પાસે 500 કિલો બટાકા પડ્યા છે. ઓકે, પણ મેં બીજા જે પરચેઝર છે એને સોલ્વ કરી દીધા. ઓકે, તો મારે એને રિસિપ્ટ આપી દેવાની.
એ પછી રિસિપ્ટ લઈને જશે ગોડાઉન ઉપર જશે અને એ 500 કિલો જે પોટેટો છે ત્યાંથી એ કેરી કરી નાખશે. ઓકે, તમને ખબર પડશે હું શું કહું છું. હેલો હેલો, ખબર પડે છે હું શું કહું છું? ઓકે, સંદર્ભ વેદાંગ. હેલો હેલો, તમને ખબર પડે છે હું શું કહું છું? ઓકે ઓકે, ના હોય હેલો વેદાંત, વેદાંત હેલો.